हेलो स्टूडेंट्स, हाउ आर यू? हूँ आ સારા ખુશ છું કે તમે મજામાં છો. તો આવો, આજે આપણે ગ્રામરમાંથી એક નવો ટોપિક શીખીશું. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ટોપિક શીખવા જઈ રહ્યા છીએ તે છે ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ, એટલે કે ડબલ્યુ એચ પ્રશ્નો. તો આવો આપણે જોઈએ વિગતે કે ડબલ્યુ એચ ક્વેશ્ચન્સમાં શું છે. અંગ્રેજી ભાષામાં બે પ્રકારના પ્રશ્નો હોય છે. તો સૌથી પહેલાં યસ અથવા નો પ્રશ્નો, એટલે કે જેનો જવાબ યસ અથવા નોમાં આપી શકાય, એટલે કે એવો સવાલ પૂછ્યો હોય કે જેનો જવાબ તમે હા કે નામાં આપી શકો. પણ બીજો જે પ્રશ્નનો પ્રકાર છે તે છે ડબલ્યુ એચ પ્રશ્ન, અથવા તો જેને આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન, જે આજનો આપણો ટોપિક છે. એમાં હુ, વોટ, વેર, વેન, વિચ, વાય, હુમ, હુઝ અને હાઉથી શરૂ થતા પ્રશ્નોને ડબલ્યુ એચ ક્વેશ્ચન કહેવામાં આવે છે. તમે આગળના જે બધા શબ્દો જુઓ તો જે ડબલ્યુ એચથી શરૂ થાય છે, તો એ જે શબ્દોથી શરૂ થતા પ્રશ્નો હોય તેને ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ કહેવામાં આવે છે. હવે આપણે વારાફરથી એ બધા જે ડબલ્યુ એચ જે શબ્દો જે છે તેના વિશે જોઈશું. તો સૌથી પહેલું છે હુ, ડબલ્યુ એચ ઓ, હુ. હુ એટલે કોણ અથવા કોણે. હુ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એનો એક્ઝામ્પલ અહીં આપેલા છે તે જુઓ. સીમા રોટ અ લેટર, સીમાએ પત્ર લખ્યો. તો સીમાની નીચે અંડરલાઈન કરેલી છે. તો આપણને હુથી જો આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબ સીમા એવો મળે. હુ રોટ અ લેટર, તો આપણને જવાબ મળે સીમા રોટ અ લેટર. નંબર ટુ, મિસ્ટર શાહ ઇઝ અ ડૉક્ટર. મિસ્ટર શાહ ઇઝ અ ડૉક્ટર, હવે મિસ્ટર શાહ નીચે અંડરલાઈન કરેલી છે. તો આપણે હુથી પ્રશ્ન પૂછીએ હુ ઇઝ અ ડૉક્ટર, તો આપણને જવાબ મળે મિસ્ટર શાહ ઇઝ અ ડૉક્ટર. એટલે હુ એટલે કે કોણ અથવા તો કોણે. બીજો જે શબ્દ છે વોટ, ડબલ્યુ એચ એ ટી. વોટ એટલે કે શું. તો કોઈપણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષી વિશે જ્યારે આપણે માહિતી મેળવવી હોય ત્યારે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે આપણે જ્યારે વોટ વડે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને આના વિશેની માહિતી મળે છે. તેને એક્ઝામ્પલ આપણે જોઈએ. રીટા ઇઝ અ ટીચર, રીટા એક શિક્ષક છે. તો અહીંયા ટીચરની નીચે અંડરલાઈન કરેલી છે. તો આપણે વોટથી સવાલ પૂછીએ તો આપણને ટીચર એવો જવાબ મળે. વોટ ઇઝ રીટા, તો રીટા ઇઝ અ ટીચર. એટલે કોઈપણ વ્યક્તિનો વ્યવસાય જાણવો હોય ત્યારે આપણે વોટથી પ્રશ્ન પૂછી શકીએ છીએ, એના વિશે આપણને માહિતી મળે છે. નંબર ટુ, રામુ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. રામુ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, એટલે રામુ એ છોડવાઓને પાણી પાય છે. તો અહીંયા અંડરલાઈન કરેલી છે વોટરિંગ ધ પ્લાન્ટ્સ, તો એટલે કે છોડને પાણી પાવું. તો વોટ ઇઝ રામુ ડુઈંગ, રામુ શું કરી રહ્યો છે એવો જો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને જવાબ મળે રામુ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. એટલે વોટ વડે પ્રશ્ન પૂછવાથી રામુ શું કરી રહ્યો છે તે આપણને જાણવા મળે છે. નંબર થ્રી, ધ ટીચર ટોટ અ લેસન. ધ ટીચર ટોટ અ લેસન, એટલે શિક્ષકે લેસન શીખવાડ્યો. વોટ ડીડ ધ ટીચર ટીચ, લેસનની નીચે અંડરલાઈન છે, એટલે આપણે લેસન એવો જવાબ જો જોઈતો હોય તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી આપણને જવાબ મળે કે ધ ટીચર ટોટ અ લેસન. શિક્ષકે શું ભણાવ્યું, તો શિક્ષકે એક પાઠ ભણાવ્યો. ત્રીજો જે શબ્દ છે વેર, ડબલ્યુ એચ ઈ આર ઈ, વેર એટલે કે ક્યાં. એટલે કોઈપણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીના સ્થાન વિશે જ્યારે આપણે જાણવું હોય, એના વિશે જ્યારે માહિતી મેળવવી હોય કે જે તે વ્યક્તિ કે વસ્તુ કે પ્રાણી પક્ષી ક્યાં છે, તો એનું સ્થાન જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. જો આપણે એક્ઝામ્પલ જોઈએ, રોહન ઇઝ ઇન ધ ઓફિસ. રોહન ઓફિસમાં છે, તો ઇન ધ ઓફિસ નીચે અંડરલાઈન કરેલી છે. તો આપણે જો વેર વડે પ્રશ્ન પૂછીએ કે વેર ઇઝ રોહન એવું પૂછીએ તો આપણને જવાબ મળે રોહન ઇઝ ઇન ધ ઓફિસ. એટલે રોહનનું સ્થાન જાણવા માટે આપણે વેર વડે પ્રશ્ન પૂછવો પડે. નંબર ટુ, ધ કી ઇઝ ઓન ધ ટેબલ. ચાવી ટેબલ પર છે, તો વેર ઇઝ ધ કી. કી ક્યાં છે, ચાવી ક્યાં છે, તો એનો જવાબ આપણને મળે ઇઝ ઓન ધ ટેબલ. એટલે ચાવી ક્યાં છે એ જાણવા માટે, એનું સ્થાન જાણવા માટે આપણે વેરથી પ્રશ્ન પૂછવો પડે. નંબર થ્રી, ધ ફાર્મર્સ વેન ટુ ધ માર્કેટ. ખેડૂતો માર્કેટમાં ગયા. વેર ડીડ ધ ફાર્મર્સ ગો,
અહીંયા આગળ આપણે ડીડ અને ગોનો ઉપયોગ કર્યો છે કારણ કે આપણું જે વાક્ય છે એની અંદર વેન્ટ એટલે સાદો ભૂતકાળ વપરાયો છે, વેન્ટ વપરાયું છે ગોનું ભૂતકાળ. એટલે જ્યારે આપણે પ્રશ્ન બનાવીશું ત્યારે ડીડ અને ગોનો ઉપયોગ કરીશું. તો વેર ડીડ ધ ફાર્મર્સ ગો એવો પ્રશ્ન પૂછવાથી આપણને જવાબ મળે ધ ફાર્મર્સ વેન્ટ ટુ ધ માર્કેટ. એટલે ખેડૂતો ક્યાં ગયા એ સ્થાન જાણવા માટે આપણે વેર વડે પ્રશ્ન પૂછ્યો છે. ચોથો નંબર છે વેન, ડબલ્યુ એચ ઈ એન, વેન એટલે કે ક્યારે. એટલે કોઈ પણ ક્રિયાનો આપણે જ્યારે સમય જાણવો હોય કે ક્રિયા ક્યારે બની તે જાણવા માટે આપણે વેન વડે પ્રશ્ન પૂછવો પડે છે. તો અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ. ધ ટ્રેન વિલ અરાઈવ એટ 9 PM, એટલે ટ્રેન 9 વાગે આવશે. તો ક્યારે આવશે? તો જવાબ પ્રશ્ન પૂછ્યો છે વેન વિલ ધ ટ્રેન અરાઈવ, એટલે આપણે સમય જાણવો છે. તો વેનથી પ્રશ્ન પૂછ્યો છે વેન વિલ ધ ટ્રેન અરાઈવ, એટલે વેન વિલ ધ ટ્રેન અરાઈવ એવો આપણે સવાલ પૂછીએ તો આપણને જવાબ મળે ધ ટ્રેન વિલ અરાઈવ એટ 9 PM, આપણને સમય જાણવા મળે છે. નંબર ટુ, રોશન કેમ હિયર લાસ્ટ વીક, રોશન ગયા અઠવાડિયે અહીં આવ્યો હતો. તો વેન ડીડ રોશન કમ હિયર, રોશન અહીં ક્યારે આવ્યો? તો એનો આપણે સવાલ પૂછીએ તો આપણને લાસ્ટ વીક એવો આપણને જવાબ મળે. નંબર થ્રી, ધે કમ્પ્લીટેડ ધેર વર્ક યસ્ટરડે, તેઓએ ગઈકાલે તેઓનું કામ કમ્પ્લીટ કર્યું, પૂર્ણ કર્યું. તો વેન ડીડ ધે કમ્પ્લીટ ધેર વર્ક, તેઓએ તેમનું કામ ક્યારે પૂર્ણ કર્યું? તો એનો જવાબ આપણને મળે યસ્ટરડે. નંબર ફાઇવ આપણે જોઈએ, વિચ, ડબલ્યુ એચ આઈ સી એચ, એટલે એનો અર્થ થાય કયું, કઈ, કયો. એટલે કોઈ પણ બે અથવા વધુ વ્યક્તિઓ અથવા વસ્તુઓ વચ્ચે જ્યારે પસંદગી કરવાની હોય અથવા તુલના કરવાની હોય ત્યારે વિચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. પ્રીતમ હેઝ ચોઝન ધ વ્હાઇટ કાર, એટલે પ્રીતમે સફેદ કાર પસંદ કરી. તો વિચ કાર હેઝ પ્રીતમ ચોઝન, પ્રીતમે કઈ કાર પસંદ કરી? તો વિચથી જ્યારે સવાલ આપણે પૂછીશું ત્યારે આપણને જવાબ મળશે વ્હાઇટ કાર, કે એણે વ્હાઇટ કાર પસંદ કરી. નંબર ટુ, સ્નેહા બોટ ગોલ્ડન રિંગ, સ્નેહાએ સોનાની વીંટી ખરીદી. તો વિચ રિંગ ડીડ સ્નેહા બાય, સ્નેહાએ કઈ વીંટી પસંદ કરી અથવા કઈ વીંટી ખરીદી? તો વિચથી જ્યારે સવાલ પૂછીશું ત્યારે આપણને જવાબ મળશે અ ગોલ્ડન રિંગ. અને અહીંયા આ જે સ્નેહાવાળું સેન્ટન્સ છે એમાં આપણે જોઈએ કે વચ્ચે બોટ વપરાયું છે, બી ઓ યુ જી એચ ટી, બોટ એટલે બાયનું ભૂતકાળ છે. અને એટલા માટે આપણે જ્યારે પ્રશ્ન બનાવ્યો છે વિચથી ત્યારે ડીડનો ઉપયોગ કરે છે, અને જ્યારે ડીડ આવે ત્યારે એનું મૂળ રૂપ વપરાય બાય, એટલે વિચ રિંગ ડીડ સ્નેહા બાય. નંબર થ્રી, ધે સિલેક્ટેડ ધ બિગ હાઉસ, તો તેઓએ મોટું ઘર પસંદ કર્યું. તો વિચ હાઉસ ડીડ ધે સિલેક્ટ, એટલે વિચથી પ્રશ્ન પૂછે ત્યારે આપણને જવાબ મળે ધ બિગ હાઉસ. અહીંયા પણ સિલેક્ટેડ શબ્દ છે, સિલેક્ટનું ભૂતકાળ વપરાયું છે, ત્યારે આપણે વિચ વડે જ્યારે પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે ડીડ અને સિલેક્ટ એટલે મૂળ રૂપનો ઉપયોગ થયો છે. નંબર સિક્સ, વાય, ડબલ્યુ એચ વાય, એટલે શા માટે અથવા તો કેમ. એટલે કોઈ પણ ક્રિયા અથવા ઘટનાનું કારણ જાણવા માટે, એટલે કોઈ પણ ક્રિયા શા માટે કરવામાં આવી અથવા એ ઘટના કેમ બની એ જાણવા માટે આપણે વાય વડે પ્રશ્ન પૂછીએ છીએ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. નંબર વન, ધ બોય વોઝ ક્રાઈંગ બીકોઝ હી હેડ હર્ટ હિઝ ફૂટ, છોકરો રડી રહ્યો હતો કારણ કે તેના પગમાં ઈજા થઈ હતી. કેમ રડી રહ્યો હતો? તેના પગમાં ઈજા થઈ હતી માટે. તો અહીંયા આગળ વાયથી સવાલ પૂછ્યો, વાય વોઝ ધ બોય ક્રાઈંગ, છોકરો શા માટે રડી રહ્યો હતો? તો વાય વોઝ ધ બોય ક્રાઈંગ એમ આપણે જ્યારે પૂછીએ ત્યારે આપણને જવાબ મળે ધ બોય વોઝ ક્રાઇંગ બીકોઝ હી હેડ હર્ટ હિઝ ફૂટ. નંબર ટુ, અમિત વેન્ટ હોમ ટુ ટેક રેસ્ટ, અમિત આરામ કરવા માટે ઘરે ગયો. ટુ ટેક રેસ્ટ, આરામ કરવા માટે. તો વાય ડીડ અમિત ગો હોમ, અમિત શા માટે ઘરે ગયો? વાય ડીડ અમિત ગો હોમ એવો આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને જવાબ મળે અમિત વેન્ટ હોમ ટુ ટેક રેસ્ટ. નંબર થ્રી, ધે સેલિબ્રેટેડ બીકોઝ ધે હેવ વન ધ મેચ, તેઓએ ઉજવણી કરી કારણ કે તેઓ મેચ જીત્યા. વાય ડીડ ધે સેલિબ્રેટ, તેઓએ શા માટે ઉજવણી કરી? તો અહીં આગળ આપણે જોઈએ છીએ ત્રણે ત્રણ એક્ઝામ્પલમાં જ્યારે આપણે વાયથી સવાલ પૂછીએ ત્યારે આપણને ક્રિયા અથવા એ ઘટનાનું કારણ જાણવા માટે જાણવા મળે છે. એટલે જ્યારે આપણે કોઈ ક્રિયા અથવા ઘટનાનું કારણ જાણવું હોય ત્યારે આપણે વાય વડે પ્રશ્ન પૂછીએ છીએ. નંબર સેવન, હું, ડબલ્યુ એચ ઓ એમ, હું એટલે કોને, એટલે કોઈ પણ વ્યક્તિ અથવા
વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે હુમ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. નંબર વન, ધ ચીફ ગેસ્ટ વિલ એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ. ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન વિદ્યાર્થીઓને સંબોધન કરશે. મુખ્ય મહેમાન વિદ્યાર્થીઓને સંબોધન કરશે, તો હુમ વિલ ધ ચીફ ગેસ્ટ એડ્રેસ. મુખ્ય મહેમાન કોને સંબોધન કરશે, હુમ વિલ. હુમ વિલ એટલે કોને સંબોધન કરશે, તો એનો આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ હુમ વડે ત્યારે આપણને જવાબ મળે ધ સ્ટુડન્ટ્સ, એટલે ધ ચીફ ગેસ્ટ વિલ એડ્રેસ ધ સ્ટુડન્ટ. નંબર ટુ, રાજેશ મેટ ધ પ્રિન્સિપલ. રાજેશ પ્રિન્સિપાલને મળ્યો, તો હુમ ડીડ રાજેશ મીટ. રાજેશ કોને મળ્યો, તો રાજેશ કોને મળ્યો એનો સવાલ આપણે પૂછીએ એવો ત્યારે આપણને જવાબ મળે રાજેશ મેટ ધ પ્રિન્સિપાલ. એટલે જ્યારે આપણે એ જાણવું હોય કે કોને મળ્યો, ત્યારે આપણે હુમ વડે સવાલ પૂછવો પડે. નંબર થ્રી, ધે કોલ્ડ ધ પોલીસ. તેઓએ પોલીસને બોલાવી, તો કોને બોલાવી, તો પોલીસને. હુમ ડીડ ધે કોલ, તેઓએ કોને બોલાવ્યું, ધે કોલ્ડ ધ પોલીસ. એટલે કોને એવું આપણે જ્યારે જાણવું હોય ત્યારે આપણે હુમ વડે પ્રશ્ન પૂછવો પડે. પહેલા એક્ઝામ્પલમાં ધ સ્ટુડન્ટ્સ કોને સંબોધન કરશે, તો ધ સ્ટુડન્ટ્સ. બીજા એક્ઝામ્પલમાં કોને મળ્યો રાજેશ, તો ધ પ્રિન્સિપલ. નંબર થ્રી, તેઓએ કોને બોલાવી, તો ધ પોલીસ. એટલે હુમ વડે પ્રશ્ન પૂછવાથી આપણને કોને એનો જવાબ આપણને મળે છે. નંબર એટ, હુઝ. WHOSE, હુઝ એટલે કોનો, કોની, કોનું એવો અર્થ થાય. એટલે કોઈપણ વ્યક્તિનો સંબંધ અથવા કોઈપણ વસ્તુની માલિકી વિશે જાણવું હોય કે વસ્તુ કોની છે, તો આપણે હુઝ વડે પ્રશ્ન પૂછવો પડે. અથવા તો કોઈ વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો સંબંધ જાણવા માટે પણ હુઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ રીટાસ પેન. રીટાસ પેન એટલે આ રીટાની પેન છે. તો જ્યારે આપણે પૂછવું હોય કે કોની પેન છે, હુઝ વડે પ્રશ્ન પૂછવો પડે. હુઝ પેન ઇઝ ધીસ, હુઝ પેન ઇઝ ધીસ આપણે જ્યારે પૂછીએ ત્યારે આપણને જવાબ મળે ધીસ ઇઝ રીટાસ પેન. નંબર ટુ, ધોઝ આર વિજય્સ બુક્સ. પહેલા વિજયના પુસ્તકો છે, વિજય્સ બુક્સ એટલે વિજયના પુસ્તકો. તો હુઝ બુક્સ આર ધોઝ એવો આપણે સવાલ પૂછીએ ત્યારે આપણને જવાબ મળે ધોઝ આર વિજય્સ બુક્સ, એટલે કે એના માલિક કોણ છે, તો વિજય છે. પેનની માલિકી કોની છે, તો રીટાની છે. તો એક વસ્તુ કોની છે એ જાણવા માટે આપણે હુઝ વડે પ્રશ્ન પૂછવો પડે. તો આજે આપણે જે શબ્દો જોયા WH ક્વેશ્ચન્સમાં, તેમાં સૌથી પહેલાં આપણે જોયું WHO, હુ એટલે કોણ અથવા કોણે, પછી વોટ એટલે કે શું, વેર એટલે કે ક્યાં, એટલે વસ્તુનું સ્થાન જાણવા માટે, પછી વેન એટલે કે ક્યારે, એટલે અહીંયા સમય જાણવા માટે વેન વપરાય, પછી વિચ આપણે જોયું કયો, કઈ, કયું એટલે કોઈક વસ્તુ વિશે જાણવા માટે, ને તુલના કરવા માટે અથવા પસંદગી કરવા માટે. નંબર સિક્સ આપણે જોયું વાય એટલે શા માટે, એટલે કોઈ પણ ઘટના અથવા ક્રિયાનું કારણ જાણવા માટે વાય વડે પ્રશ્ન પૂછવામાં આવે. પછી હુમ, WHOM, હુમ એટલે કે કોને. અને નંબર એઈટ આપણે જોયું હુઝ એટલે કોનો, કોની, કોનું એટલે કોની માલિકીનું છે અથવા કોની કઈ વ્યક્તિનો, કઈ વ્યક્તિ સાથે કેવો સંબંધ છે, કયા પ્રકારનો સંબંધ છે તે જાણવા માટે આપણે હુઝ વડે પ્રશ્ન પૂછીએ છીએ. આપણે અહીંયા કેટલાક એક્ઝામ્પલ જોઈશું. પરીક્ષામાં આપણને આ રીતે વાક્ય આપેલું હોય છે અને એ વાક્યમાં કોઈ ચોક્કસ શબ્દની નીચે અંડરલાઇન કરેલું છે, તો એ અંડરલાઇન કરેલો જે શબ્દ છે એનો જવાબ મેળવવાનો છે આપણે નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી, અને એ રીતે આપણને પરીક્ષામાં પણ પૂછાય છે. તો અહીંયા નંબર વન છે, મિસ્ટર દવે ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર. મિસ્ટર દવે ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર, તો મિસ્ટર દવેની નીચે અંડરલાઇન કરેલી છે. મતલબ કે આપણને જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી આપણે એવો ઓપ્શન પસંદ કરવાનો કે જેનો જવાબ આપણને મિસ્ટર દવે મળે. તો પહેલો ઓપ્શન છે વેર ઇઝ મિસ્ટર દવે, મિસ્ટર દવે ક્યાં છે, તો એ નહીં આવે. નંબર બી, વોટ ઇઝ મિસ્ટર દવે, મિસ્ટર દવે કોણ છે. નંબર સી, હુ ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર, ગવર્મેન્ટ ઓફિસર કોણ છે. અને નંબર ડી, વેન ઇઝ મિસ્ટર દવે અ ગવર્મેન્ટ ઓફિસર. તો અહીંયા આગળ ઓપ્શન સી સાચો છે, હુ ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર. હુ વડે જ્યારે આપણે પ્રશ્ન પૂછીશું ત્યારે આપણને જવાબ મળશે મિસ્ટર દવે ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર. એટલે આપણને જે શબ્દની નીચે અંડરલાઇન આપેલી હોય તેનો જવાબ આપણે કયા પ્રશ્ન પૂછવાથી એ જવાબ મળશે તે ઓપ્શન આપણે પસંદ કરવાનો છે. અહીંયા આગળ બીજું એક્ઝામ્પલ આપેલું છે, જોયું. ધ પીકોક ઇઝ ડાન્સિંગ ઇન ધ ગાર્ડન. પીકોક ઇઝ ડાન્સિંગ ઇન ધ ગાર્ડન, અને ઇન ધ ગાર્ડનની નીચે અંડરલાઇન આપેલી છે એટલે કે ગાર્ડનમાં.
तो એમાં જે ચાર ઓપ્શન આપેલા છે, વેન ઇઝ ધ પીકોક ડાન્સિંગ એટલે ક્યારે ડાન્સ કરી રહ્યો છે, વેર ઇઝ ધ પીકોક ડાન્સિંગ ક્યાં ડાન્સ કરી રહ્યો છે, હુ ઇઝ ડાન્સિંગ કોણ ડાન્સ કરી રહ્યો છે, વોટ ઇઝ ધ પીકોક ડુઈંગ ઇન ધ ગાર્ડન, પીકોક એટલે કે મોર ગાર્ડનમાં શું કરી રહ્યો છે. પણ આપણને અહીંયા અંડરલાઇન કરેલી છે ઇન ધ ગાર્ડન, એટલે ઇન ધ ગાર્ડન જવાબ આપણે જોઈતો હોય તો આપણે વેર વડે પ્રશ્ન પૂછવો પડે, એટલે કે વેર સ્થાન બતાવે છે, વેરથી પ્રશ્ન પૂછીશું ત્યારે આપણને જે તે સ્થાન મળશે. તો વેર ઇઝ ધ પીકોક ડાન્સિંગ એમ આપણે સવાલ પૂછીએ તો આપણને જવાબ મળે ધ પીકોક ઇઝ ડાન્સિંગ ઇન ધ ગાર્ડન. એટલે ઇન ધ ગાર્ડન અંડરલાઇન કરેલા શબ્દનો જવાબ જોઈતો હોય તો આપણે વેર વડે પ્રશ્ન પૂછવો પડે. ત્રીજું એક્ઝામ્પલ જુઓ, મિહિર ઇઝ મિસ્ટર શાહ સન, એટલે મિહિર એ મિસ્ટર શાહનો દીકરો છે. અંડરલાઇન કરેલી છે મિસ્ટર શાહ સન, મિસ્ટર શાહનો દીકરો. તો કયો સવાલ પૂછવાથી આપણને જવાબ મળે? હુ ઇઝ મિસ્ટર શાહ સન, હુ ઇઝથી પ્રશ્ન પૂછીશું તો મિહિર જવાબ મળે. વોટ ઇઝ મિહિર, હુ ઇઝ મિહિર, અને હુ સન ઇઝ મિહિર, હુ સન ઇઝ મિહિર એમ આપણે જ્યારે પૂછીશું ત્યારે આપણને જવાબ મળશે મિહિર ઇઝ મિસ્ટર શાહ સન. એટલે મિસ્ટર શાહ સનની નીચે અંડરલાઇન કરેલી છે એ જવાબ જો આપણે જોઈતો હોય તો આપણે સવાલ પૂછવો પડે હુઝ સન ઇઝ મિહિર, તો આપણને જવાબ મળશે મિહિર ઇઝ મિસ્ટર શાહ સન. હું આશા રાખું છું તમને આ એક્ઝામ્પલ પરથી આઈડિયા આવ્યો હશે કે આપણે કેવી રીતે આ ઓપ્શનમાંથી જવાબ શોધવાનો છે. હું આશા રાખું છું કે હવે તમને અહીંયા જે એક્સરસાઇઝ આપેલી છે તે તમને આવડશે. તમારે સેન્ટન્સ વાંચવાનું છે અને અંડરલાઇન કરેલા જે શબ્દો છે તેનો જવાબ તમારે નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી કયા પ્રશ્નથી તમે એ પૂછશો, કયો પ્રશ્ન તમે પૂછશો તો તમને અંડરલાઇન કરેલો જવાબ મળશે તે બરાબર ધ્યાનથી વાંચીને આ જે એક્સરસાઇઝ આપેલી છે તે તમારી નોટબુકમાં કમ્પ્લીટ કરી દેશે.